हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 8 साइंस चैप्टर 11 लेक्चर 3। लास्ट लेक्चर में आपने घर्षण सुधी जोई गया होता। हवे आज आपने जोईशु बिन संपर्क बल विषे। एमां पहलू बल छे चुंबकीय बल। गजिया चुंबकनी एक जोड़ लो। आकृति 11.10 में दर्शाव्या प्रमाणे एक चुंबक ने त्रण गोड़ाकार पेन्सिल पर अथवा लाकड़ाना नड़ाकार पर मूको। હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લઈ જાઓ। બંને ચુંબક એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો। હવે શું થાય છે તેનું તમારે શું કરવાનું છે, અવલોકન કરવાનું છે। હવે ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો। દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે છે ત્યારે તેના પર શું થાય છે તે નોંધો। જો આવી રીતે તમારે કરવાનું છે। આકૃતિ 11.10 બે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણનું શું કરવાનું છે તો અવલોકન કરવાનું છે। તો શું થશે આ વખતે, તો જે બે સમાન ધ્રુવો છે તેમના વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે, અને જે અસમાન ધ્રુવો છે તેમના વચ્ચે શું થશે, આકર્ષણ થશે, તે આપણે જોઈ જ ગયા છીએ। બીજા ચુંબકને નજીક લાવતા શું નળાકારો પર રાખેલ ચુંબક ગતિ શરૂ કરે છે, શું તે હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશામાં જ ગતિ કરે છે। આ અવલોકનો શું સૂચવે છે, શું એનો અર્થ એવો થાય છે કે બે ચુંબકો વચ્ચે કોઈ પ્રકારનું ચોક્કસ બળ લાગતું હોવું જોઈએ। તો આપણે ધોરણ 6 શીખ્યા જ હતા કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને શું કરે છે, અપાકર્ષે છે, બરાબર। તો પહેલી પરિસ્થિતિમાં શું થશે, તો બંને એકબીજાની નજીક આવી જશે એટલે કે બંને વચ્ચે આકર્ષણ થશે। પરંતુ બીજી પરિસ્થિતિમાં શું થશે, એકબીજાને અપાકર્ષશે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે। બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપો જોઈ શકાય છે। શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબક વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે? એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે, બરાબર। ચુંબક દ્વારા લાગતું આ પ્રકારનું બળ એટલે કે અસંપર્ક બળનું ઉદાહરણ છે। અસંપર્ક બળને શું કહેવામાં આવે છે, બિનસંપર્ક બળ। એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ પણ અસંપર્ક એટલે કે બિનસંપર્ક બળ છે। સ્થિત વિદ્યુત બળ પ્રવૃત્તિ 11.7 પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ બે સરખા ટુકડા કરો। એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પર લટકાવો। હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો। સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો। બે ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો। તમને શું જોવા મળે છે, હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ફરીથી ઘસો। અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો। હવે તમે શું જુઓ છો, બરાબર આવી રીતે કરવાનું છે। તો જે શું આપણને જોવા મળે છે, તો સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે તેમ કહેવાય। આવી સ્ટ્રો એ વિદ્યુતભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય છે। એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે। સ્થિત વિદ્યુત બળ કોને કહેવામાં આવે છે, એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત પદાર્થ કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કહેવામાં આવે છે, તો સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે। બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં હોય છે, તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે। તમે પ્રકરણ 15 વિદ્યુત ભાર વિશે વધુ શીખશો। ગુરુત્વાકર્ષણ બળ
તમે જોવો છો કે એટલે કે તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો પણ તે ક્યાં પડે છે? ડાયરેક્ટ જમીનમાં જ પડે છે. વૃક્ષથી અલગ થયેલા પાંદડા પણ અને ફળ એ પણ ક્યાં પડે છે? જમીન પર જ પડે છે. શું તમને ક્યારેક આશ્ચર્ય થયું છે કે આવું શા માટે થાય છે? જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે અને ત્યારે તે કેવા અવસ્થામાં હોય છે? સ્થિર અવસ્થામાં હોય છે. અને તેને છોડવામાં આવે તો તે નીચેની તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. શું તેના પર બળ લાગ્યા વગર આવું શક્ય છે? આ કયું બળ છે? તો આ એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ છે. પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે કે પડે છે કારણ કે તે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી બળ અથવા તો ગુરુત્વ કહેવામાં આવે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. જ્યારે આપણે કોઈ નળને ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. ગુરુત્વાબળને કારણે જ નદીઓમાંથી પાણી નીચે તરફ વહે છે. હવે આપણે જોઈશું દબાણ વિશે. તમે ધોરણ 7માં શીખ્યા છો કે વંટોળ કે ચક્રાવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવી લઈ જાય છે. તમે એ પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? તો ચાલો આપણે શોધી કાઢીએ. કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તેઓ તમે સફળ થયા? ના, બરાબર, આપણે ઠોકી શકીએ નહીં. હવે ખીલીના તેના અણીદાર છેડેથી તેને ઠોકવાનો પ્રયત્ન કરો. તો હા, આપણે તેને ઠોકી શકીએ છીએ. શાકભાજીને કોઈ બુઠ્ઠી અથવા તો ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો. તો આપણે કાપી શકીએ? ના, બરાબર, બુઠ્ઠી છરી વડે આપણે તેને કાપી શકીએ નહીં, પરંતુ ધારદાર છરી વડે તેને આપણે કાપી શકીએ છીએ. શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે? દબાણ કહેવામાં આવે છે. દબાણની વ્યાખ્યા એક માર્ક્સમાં પૂછાય કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે? તો દબાણ કહેવામાં આવે છે. દબાણ બરાબર બળ અપોન જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ, એટલે કે પી બરાબર એફ અપોન એ. નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે, જે જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં કેટલું હોય છે? ઘણું જ ઓછું હોય છે. તેથી જ તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે. શું હવે તમે બતાવી શકો છો કે ખભા પર લટકાવવામાં તેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાવવામાં આવે છે? આ થેલામાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? અને કાપવા તથા કાણા પાડવા માટેના જે ઓજારોની ધાર હંમેશા કેમ તીક્ષ્ણ રાખવામાં આવે છે? શું પ્રવાહી અને વાયુઓમાં પણ દબાણ લાગે છે? શું એ જ ક્ષેત્રફળ પર લાગતું હોય તેના પર આધાર રાખે છે? તો ચાલો આપણે શોધી કાઢીએ. તો આ બધી આ પ્રવૃત્તિ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.